ડભોઈ વર્ષ 2019માં નોંધાયેલ 9 વર્ષીય સગીરા ઉપર અવારનવાર બળાત્કારના ગુનામાં ડભોઈ એડિશનલ એન્ડ સેશન કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા તેમજ 5000 દંડ અને અન્ય 1500 દંડ સહિત ભોગ બનનારને લીગલ ઓથોરિટીમાંથી 5 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો. ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં પોક્સો એક્ટ અંતર્ગત નોંધાયેલ બળાત્કારના ગુના સંદર્ભે સમગ્ર કેસ ડભોઈ એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અર્જુન ઘનશ્યામ ઉર્ફે લાલજી રાઠોડિયાનાઓ દ્વારા 9 વર્ષીય સગીરા ઉપર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોય જે અંગે સરકારી વકીલ HB ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી સગીરાને જ્યાં આપવા હેતુ જિલ્લા એડિશન એન્ડ સેશન્સ કોર્ટના જજ HG વાઘેલા દ્વારા આરોપી અર્જુન રાઠોડિયાને 20 વર્ષની સજા તેમજ 5000 દંડ અને અન્ય 1500 દંડની સજા ફટકારી હતી. સાથે ભોગ બનનાર સગીરાને લીગલ ઓથોરિટીમાંથી 5 લાખ વળતર ચૂકવવા માટેનો હુકમ કર્યો છે. વિજય બારોટ, JDSTV, ડભોઈ. સને 2019ના અરસામાં ફરિયાદીની સગીર વયની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ 9.5 નાનીને તેઓના જ ગામના અર્જુન ઘનશ્યામ ઉર્ફે લાલજી રાઠોડિયા નાઓએ તેઓના ઘરે તેમજ અન્ય સ્થળોએ અવારનવાર બોલાવી તેની સાથે શરીરસુખ માણ્યાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જશ્રી HG વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને અવારનવાર શરીરસુખ માણ્યા સંબંધે 20 વર્ષની સજા તેમજ 5000 દંડ ભોગવવાનો તેમજ જાતીય સગીર બાળા ઉપર જાતીય અત્યાચાર ગુજારવા સંબંધે 5 વર્ષની કેદ તેમજ રૂપિયા 1500 દંડ ભરવાનો તેમજ ભોગ બનનારને લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી 5 લાખ ચૂકવવાનો હુકમ કરેલ છે.